સમાચારમાં આગળ વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હથિયારના સોદાગરની ધરપકડ કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ શખ્સ ગેરકાયદેસર રીતે હથિયારો વેચતો હોવાનું સામે આવ્યું છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેમ ચાવડાની ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મનાવર તાલુકાના સિંધા ખાતેથી આરોપી જગતસિંહ સરદારને ઝડપી પાડ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના 7 અને ગુજરાતમાં 20થી વધુ ગુનાને આરોપી અંજામ આપી ચૂક્યો છે, ત્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહેરબાન ડીજીપી શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા નાસ્તા ફરતા ડ્રાઈવ અત્યારે ચાલુ છે. આ ડ્રાઈવ હજુ પણ એક મહિના માટે, એટલે કે 9-1 જાન્યુઆરી 9-2 સુધી ચાલવાની છે. આ મહિનાની ડ્રાઈવ દરમિયાન ડીજીપી સાહેબની ડ્રાઈવ દરમિયાન પોલીસ કમિશનર શ્રી શ્રીવાસ્તવ સાહેબ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી નિશ્ચિત કોઈ સારા પીએસઆઈની નિમણૂક કરી અને 50 ટીમો જે અલગ અલગ બનાવવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં, જેનું તમામ કામગીરીનું સુપરવિઝન અને બેકઅપ ક્રાઇમ બ્રાન્ચ ખાતેના ઈસીપી ક્રાઇમ સાહેબ અને ડીસીપી ક્રાઇમ સાહેબ નાઓ કરી રહ્યા હતા. જે અલગ અલગ 50 ટીમો આ રાજ્યમાં અને રાજ્ય બહારના જેટલા નાસ્તા ફરતા આરોપી આજની સુધીના છે તેની તપાસમાં હતા. એ દરમિયાન ઈસનપુર ખાતેના પીએસઆઈ કે એમ ચાવડા નાઓને એક ખૂબ જ રિટો ગુનેગાર, જે ઇન્ડિયન હેન્ડમેડ પિસ્ટલ બનાવે છે, તે આરોપીને તેના વતનમાંથી પકડી લાવેલ છે. આરોપી સરદાર જગતસિંહ સરદાર છે, તે આના પહેલા પણ હથિયારના ગુનાઓમાં અઢળક ગુનાઓમાં સંડાવાયેલો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચમાં 7 ગુનાઓ સહિત અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમજ રાજ્યના પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી વોન્ટેડ છે. અને આ આરોપી અન્ય કોઈ પણ જગ્યાએ પકડવાનું બાકી છે કે કેમ તે બાબતે પણ એક મેસેજ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો છે, જેથી કોઈ આંતરરાજ્ય ગુનેગાર હોય, બહારના રાજ્યના પોલીસને પણ કોઈ જરૂર હોય તો તે બાબતે અમારો સંપર્ક કરી શકે છે.